શ્રેષ્ઠતા દર્શક તુલના કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પ્રથમ જે છે પોઝિટિવ ડિગ્રી આપણે જોઈએ અને ખાસ મિત્રો યાદ રાખો કે જે ડિગ્રી છે એનો ત્રણ પ્રકાર પડે છે કે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના, બીજું છે કોમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતર દર્શક તુલના અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલના. હવે પ્રથમ આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી નો ઉપયોગ આપણે ક્યારે કરીએ?
ક્રિકેટ રમી શકે છે. હવે એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો કઈ રીતે આવશે? હાર્દિક પ્લેસ ક્રિકેટ એઝ વેલ એઝ કાર્તિક. હવે અહીંયા આપણે આ જે વાક્ય હાર્દિક પ્લેસ ક્રિકેટ છે, આ વાક્યમાં પહેલું જે વાક્ય છે અહીંયા પ્લે છે, બરાબર? અને અહીંયા આપણે શું ઉપયોગ? પ્લેસ ક્રિયાપદ પ્રત્યે એઝ છે. હવે અહીંયા હાર્દિક અને કાર્તિક છે, એટલા માટે અહીંયા આપણે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એનો જ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કારણ કે સાદા ઉમેશ પર્સન્સ. હવે આ વાક્ય પણ બહુવચનમાં આવશે. સંજયભાઈ અને લક્ષ્મણ
થાય જેટલા પ્રમાણિક છે. હવે બંનેની જે પ્રમાણિકતા છે સંજયભાઈ અને લક્ષ્મણભાઈ એ બંને સમાન છે બરાબર. તો વિશેષણની પહેલા પણ એ આવશે અને વિશેષણ પછી પણ શું આવશે એસ. એ સંજયભાઈ ઇઝ એસ ઓનેસ એસ લક્ષ્મણભાઈ. તો જ્યારે પણ આપણે પોઝિટિવ વાક્યો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું છે તો ખાસ યાદ રાખો કે વિશેષણની પહેલા એઝ આવે છે અને વિશેષણ પછી પણ શું આવશે એઝ. અને વાક્ય બહુવચનમાં હોય તો પોઝિટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે શું આવશે એકવચનમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કોમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકદર્શક તુલના. તો કોમ્પેરેટિવ ડિગ્રી આપણે કોને કહી શકીએ આગળ જોયું તેમ આપણે કે કોઈ વ્યક્તિ હોય પ્રાણી કે વસ્તુ અથવા તો કોઈ કે સ્થળ હોય પદાર્થ હોય તો એનું બીજી કોઈ વ્યક્તિ વસ્તુ સાથેની જે તુલના છે તેને આપણે કોમ્પેરેટિવ ડિગ્રી કહી શકીએ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં કંઈક અધિક છે સારી છે અથવા તો એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ઝળિયાતી છે. તો જ્યારે પણ બે વસ્તુ કે વ્યક્તિઓ વચ્ચેની જે સરખામણી છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં સારી છે કે અધિક છે અથવા તો ચઢિયાતી છે તો એ દર્શાવવા માટે આપણે કોમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ સ્થળ બીજા કરતાં ચઢિયાતું હોય કે કોઈ ખાસિયત હોય કે લાક્ષણિકતા અધિક છે તે દર્શાવવા માટે કે કોઈ એક વ્યક્તિનું જે લક્ષણ છે અથવા તો કોઈ એવી ખાસિયત છે કે બીજી વ્યક્તિ કરતાં વધારે સારી છે અથવા તો અધિક છે ચઢિયાતું છે તે દર્શાવવા માટે આપણે કોમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ બે જ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીની સરખામણી હવે કોમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે બે જ વ્યક્તિ વસ્તુ કે બે સ્થળની સરખામણી કરી શકીએ છીએ. કોમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ પ્રત્યે ઈઆર લાગે છે અને ઢેરનો ઉપયોગ થાય છે. ખાસ તમારે યાદ રાખવું કે જ્યારે પણ આપણે કોમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ છીએ
હવે સુરત એ અમદાવાદ કરતા વધારે મોટું છે તો અહીંયા કુગીનો રૂપ આપણે પ્લીઝ મૂકી શકીએ ત્યારબાદ જે વિશેષણ છે અહીંયા યાર પ્રત્યે આવે છે ત્યારબાદ શું આવશે ધેન અને પછી આવશે અહેમદાબાદ કે સુરત અમદાવાદ કરતા પણ મોટું વધારે મોટું છે હવે ખાસ યાદ રાખો કે જ્યારે પણ આપણે કોમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું હોય ત્યારે વિશેષણની પ્રત્યે યાર આવે છે અને ત્યારબાદ શું આવશે ધેન આ રીતે આપણે કોમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો બનાવી શકીએ છીએ હવે હોમવર્કમાં તમારે પોઝિટિવ ડિગ્રીના પાંચ વાક્યો અને કોમ્પેરેટિવ ડિગ્રીના પાંચ વાક્યો લખીને લાવો થેન્ક યુ